हेलो फूडीज, ददेवयानीस किचन में तमारुं स्वागत छे। आजे आपणे बनावाना छीए वजन घटाडवामां मदद करे प्रोटीननो खजानो अने डाइटिंग करता होय ते लोको माटेनी स्पेशल सलाड, प्रोटीन सलाड। आ सलाड आजे आपणे फणगावेला चणा अने मगमांथी बनावाना छीए। आ सलाड तमे खाओ तो तमारा शरीरनी लोहीनी कमीने पण दूर करे छे અને શરીરની ભરપૂર માત્રામાં પ્રોટીન પૂરું પાડે છે અને હેલ્થ માટે તો આ સલાડ ખૂબ જ ફાયદાકારક છે। બને તો એક અઠવાડિયામાં બે વાર તો ખાવું જ જોઈએ અને જે ડાયટિંગ કરતા હોય તે લોકોએ એક દિવસ નહીં અને એક દિવસ એમ અલ્ટરનેટિવ ખાવું જોઈએ। તો ચાલો આપણે અનેક ફાયદાઓથી ભરપૂર તેવું પ્રોટીન સલાડ બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ પ્રોટીન સલાડ બનાવવા માટે આપણે ચણા અને મગને પલાળવાના છે। તો તમે જોઈ શકતા હશો કે ચણા અને મગ સરસ રીતે પલળી ગયા છે। અહીં મેં ચણા અને મગને ઓવરનાઇટ પાણીમાં પલાળી દીધા હતા અને સવારે બંને સરસ પલળી ગયા છે। હવે આ પલાળેલા ચણા અને મગને આપણે ફણગાવવાના છે, એટલે કે ઉગાડવાના છે। તેની માટે આપણે આવું એક પતલું કાપડ લેવાનું છે અને તેમાં પલાળેલા મગ ભરી તેની પોટલી વાળી દેવાની છે અને આ જ રીતે હવે ચણાની પોટલી પણ વાળી લેવાની છે। અને હવે આ બંને પોટલીને આપણે આ રીતે લટકતી રહે તે રીતે બાંધી દેવાની છે। આ રીતે 10-12 કલાક આપણે રહેવા દેવાનું છે। હવે 12 કલાક પછી આ પલાળેલા ચણા મગની પોટલીઓને ખોલીશું। સૌ પ્રથમ આપણે પલાળેલા મગની જે પોટલી ટીંગાડી હતી તેને ખોલીશું। તો તમે જોઈ શકતા હશો કે મગ કેટલા સરસ ઉગી ગયા છે। આ મેથડથી જો તમે કઠોળ ઉગાડશો તો એકદમ સરસ ઉગી જશે। હવે તે જ રીતે આપણે જે પલાળેલા ચણાની પોટલી ટીંગાડી હતી તેને પણ ખોલીશું। તો તમે જોઈ શકતા હશો કે ચણા પણ સરસ રીતે ઉગી ગયા છે। ચણાને ઉગતા થોડી વાર લાગે છે, તો અહીં ચણાને વધારે ઉગાડવા હોય તો 5-6 કલાક હજુ પોટલીમાં બાંધીને ટીંગાડી દેવાના। હવે ઉગેલા ચણા અને મગને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી ગેસ ઉપર 4-5 મિનિટ બોઇલ કરી લઈશું। ઘણા લોકો મગ ચણા કાચા પણ યુઝ કરે છે, પરંતુ થોડા અધકચરા બાફેલાનું સલાડ ખૂબ જ સરસ લાગે છે। હવે 5 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સલાડમાં નાખવાની બીજી સામગ્રી તૈયાર કરી લઈએ। સૌપ્રથમ અહીં મેં મકાઈ, દ્રાક્ષ, દાડમના દાણા, કાકડી, લીલું મરચું, ડુંગળી, ટામેટા અને લીલા ધાણા લીધા છે। હવે સૌપ્રથમ આપણે મકાઈના દાણા કાઢી લઈશું। તમારે જેટલા નાખવા હોય તેટલા દાણા કાઢવાના। હવે ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે, સાથે અહીં મેં દાડમના દાણા કાઢી લીધા છે, સાથે કાકડીને પણ ઝીણી ઝીણી કાપી લેવાની છે અને તે જ રીતે ટમેટાને પણ ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને સાથે આ સલાડને ટેંગી ટેસ્ટ આપવા માટે તેમાં 1 નાની ઝીણી કેરી કાપી લઈશું, સાથે ઝીણું ઝીણું લીલું મરચું કાપી લઈશું અને લીલા ધાણા સમારી લઈશું અને દ્રાક્ષના દાણાને પણ આપણે આ રીતે કાપી લેવાના છે। હવે સલાડ માટેની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે, તો હવે અધકચરા બોઇલ કરેલા સલાડને આપણે બાઉલમાં લઈ લઈશું અને હવે તેમાં કાઢેલા મકાઈના દાણા ઉમેરીશું। તમે મકાઈના દાણાને બોઇલ કરીને પણ ઉમેરી શકો છો, સાથે દાડમના દાણા ઉમેરીશું અને સાથે ઝીણી સમારેલી કેરી, ઝીણા સમારેલા ટમેટા, ઝીણી સમારેલી કાકડી અને ડુંગળી અને સાથે જ ઝીણા કાપેલા મરચાં અને કાપેલી દ્રાક્ષના દાણા ઉમેરીશું અને હવે તેમાં 1/2 લીંબુનો રસ ઉમેરીશું અને હવે તેમાં ચપટી મરી પાવડર, થોડો જલજીરા પાવડર, થોડો ચાટ મસાલો નાખી ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે લીલા ધાણા ઉમેરી ફરી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો જોતા જ મોમાં પાણી આવી જાય તેવું આપણું હેલ્ધી ટેસ્ટ પ્રોટીન સલાડ।
પ્રોટીન સલાડ હેલ્ધી તો છે જ, પરંતુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ પ્રોટીન સલાડ રેસીપી પસંદ આવી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.